નમસ્તે, જય મહાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી હું રેખા, ધોરણ 9 હિન્દી વિષય શિક્ષિકા આપનું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, આગળના લેક્ચરમાં આપણે પાઠ 6 મેરી બીમારી શ્યામાનેલી, લેખક છે હરિવંશરાય બચ્ચન, જેનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા કે હરિવંશરાય બચ્ચન જે છે એ પોતાની પત્ની છે એ પોતે બીમાર છે, પોતાની પત્ની શ્યામા છે એ બીમાર છે, એ સાજે થઈ જાય છે અને હવે લેખક છે એ બીમાર થઈ ગયા છે. પોતે જે વ્યવસાય કરે છે, શિક્ષક છે, અત્યારે બધું જ એને છે, એ કામ ધંધો છોડી દીધો છે, ટ્યુશન પણ છોડી દીધા છે અને પોતે સ્ટેશનરી ઘરનો વ્યવસાય કરે છે, સાઈડમાં છે એ સ્ટેશનરી નો પણ ધંધો કરી લે છે, એમાંથી જે કાંઈ ખર્ચો છે એ અત્યારે ચલાવે છે. હવે એની ઉપર કર્જ પણ ઘણું બધું થઈ ગયેલું હતું, તો હંમેશા છે એ પોતે કામમાં વ્યસ્ત હતા એટલે એને આ કોઈ ચિંતા હતી નહીં, અત્યાર સુધી કર્જની કોઈ ચિંતા હતી નહીં. શું કામ તો કે એને ક્યારે એવો મોકો જ નહોતો મળતો ચિંતા કરવાનો, પરંતુ અત્યારે હવે પોતે સ્કૂલમાંથી છે છુટ્ટી લઈ લીધી છે, રજા લઈ લીધી છે એટલે ઘરે સાવ ફ્રી છે, બને છે એવું કે બસ હવે એમને છે એ કર્જના જ વિચાર આવે છે, કારણ કે પોતે છે એની પર દેણું ખૂબ વધી ગયું છે અને એ મહિને ને મહિને છે લોકોને ટાઈમે છે એ વ્યાજના પૈસા છે એ આપી દે છે, એની સાથે એની સારી એવી શાખા જોડાયેલી છે, નામ એનું જોડાયેલું છે. પોતે એવું માને છે કે એનું નામ છે એ બદનામ થવું જોઈએ નહીં, બસ એ આવી જ ચિંતામાં હવે પોતે છે એ પડેલા છે. કહેવાય છે કે ચિંતા છે એ સૌથી મોટામાં મોટી છે, એ બીમારી છે. ચિંતા કરે છે માણસ એ જ છે એ બીમારીને લાવે છે, બધી જ બીમારીઓને નોતરે છે. તો અહીંયા એની પત્ની છે શ્યામા છે એ લેખકના મનને ઓળખી જાય છે અને પોતે શું કહે છે, તો પોતે કહે છે કે દેણું તો હું તમારા મૃત્યુ પછી પણ ભરી દઈશ, પરંતુ તમે અત્યારે છે એ સાજા થઈ જાઓ. જ્યારે એની પત્ની શ્યામા આવું બોલે છે ત્યારે લેખકને કંઈક છે એ હવે વિચાર આવે છે કે મારે હવે જીવવું જ છે. અત્યાર સુધી તો પોતે છે એ મરવા માટે જ રેડી હતા, એને એમ જ હતું કે આ ક્ષયના રોગથી હું મરી જઈશ, મારું મૃત્યુ નિશ્ચિત છે, પરંતુ શ્યામા માટેથી હવે એમને જીવવું છે. કે જ્યારે શ્યામા આવું બોલી હશે ત્યારે એને કેટલું એનું મન મક્કમ કર્યું હશે, ક્યારે આવું બોલી શકી હશે. લેખક આવું વિચારે છે અને કંઈક નવો રસ્તો છે જીવવા માટેથી નવો રસ્તો પોતે છે એ ગોતે છે અને વિચારે છે કે હવે મારે મારા માટેથી નહીં પરંતુ કોના માટેથી જીવવું છે, તો કે શ્યામા માટેથી જીવવું છે. બાળકો, આગળના લેક્ચરમાં આપણે અહીંયા સુધી અભ્યાસ કર્યો હતો કે લેખક છે એને હવે કંઈક નવો રસ્તો છે એ મળી ગયો છે. શું મળ્યો છે જોઈએ આપણે પાઠ વાંચીને. પેજ નંબર 27 પર, મરને કે લીએ જો મે અપને આપકો છોડ દિયા થા વહ મુજે એકદમ ગલત લગા, મુજે અપને લીએ નહીં તો શ્યામા કે લીએ જીને કા સંઘર્ષ કરના ચાહીએ, શ્યામા કે લીએ મેને જીવન મે કુછ નહીં કિયા, કભી કરને કે લીએ યોગ્ય ભી નહીં રહા. પોતે છે એ શું કરે છે, તો કે હવે મારે અત્યાર સુધી તો પોતાને એમ જ હતું કે મારું મૃત્યુ નિશ્ચિત છે, પોતાને અપને આપ પોતાના જાતને પોતે છે મરવા માટે છોડી દીધી હતી, પરંતુ હવે પોતે છે વિચારે છે કે મારે જીવવું જરૂરી છે, મારા માટે નહીં, ખુદના માટે નહીં, પરંતુ શ્યામા માટે છે અને આમ પણ હું શ્યામા માટે કંઈ પણ આજ સુધી મેં શ્યામા માટે કાંઈ કર્યું નથી, કારણ કે હું એને યોગ્ય પણ હતો નહીં. શું કામ તો કે એની ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ છે એ નબળી હતી, એટલે પોતે છે શ્યામા માટેથી અત્યાર સુધીમાં એને કાંઈ કર્યું છે નહીં. અબ યદિ મેને ઉસે એસી સ્થિતિ મેં છોડ દીએ છોડ જાઉં કે વહ મેરે મરને પર મેરા કર્જ ઉતારને કી ચિંતા કરે તો મુજે મુજસા ધનગ્ન યાની ખૂબ જ ખરાબ વ્યક્તિ અપરાધી કોણ હોગા, નહીં મેં શ્યામા કે લીએ ચિંતા નહીં છોડ જાઉંગા, જીને કા રાસ્તા ખોજુંગા, જીકર અપની ચિંતાએ સમાપ્ત કરુંગા, એક રાત જૈસે મેરે કાનો મેં કિસીને કહા એક રાસ્તા અબ ભી હે. પોતે છે એ વિચારે છે કે હું મરી જઈશ તો શ્યામાની પાછળ શું વધશે, તો કે કર્જ ચૂકવવાનું દેણું ચૂકવવાનું જ વધશે, એ તો ચિંતા છે મોટામાં મોટી.
એટલે પોતે છે એ શું વિચારે છે કે જો હું મારી પત્ની માટે શ્યામા માટે જો કર્જ છોડીને જઈશ તો મારા જેવો ખરાબ વ્યક્તિ કોઈ મળશે નહીં. હવે મારે એવું કરવું છે નહીં, મારે મારી શ્યામા માટે ચિંતા છોડીને જવું નથી, મારે જીવીને બતાવવું છે. હજી પણ જીવવા માટેનો કઈક રસ્તો છે એ બાકી છે. શું રસ્તો છે જોઈએ. 15 દિન કે હી ઇલાજ મે અપના બટુઆ ખાલી હો ગયા થા, મે કદાપિ નહીં ચાહતા થા કે પિતાજી ઘર કો હાથ લગાએ. 15 દિવસ જ હજી એમને જે ડોક્ટર ને બતાવી ને જે ઇલાજ ચાલુ કર્યો હતો એના 15 દિવસ જ થયા છે અને એનો પર્સ છે પાકીટ છે એ ખાલી થઈ ગઈ છે. શું કામ? તો કે એમને સ્કૂલમાંથી રજા લઈ લીધી છે, સાંજનું ટ્યુશન પણ છોડી દીધું છે, એટલે આવક છે આવતી નથી, ઘર ખર્ચ છે એ ચલાવવો ખૂબ જ મુશ્કેલ છે. એને બટવા એની પર્સ ખાલી થઈ ગયું છે અને પોતે એવું વિચારે છે કે એના પિતાજી એના ઈલાજ માટેથી લેખકના ઈલાજ માટેથી ઘરને હાથ પણ ન લગાવે, ઘરને વેચવાનું વિચારે પણ નહીં. આવું લેખક છે એ માને છે. અપની વૃદ્ધાવસ્થા મેં શાંતિ સે બેઠને કો ચાહે ઉનકો ભૂખા નંગે હી બેઠના પડે, ઉન્હોને એક શરણ સ્થળ યાની આશ્રય બનાયા થા. લેખક છે એ વિચારે છે કે પોતાના પિતાજી એમના ઈલાજ માટેથી ઘર છે એને વેચે નહીં, એને હાથ પણ અડાડે નહીં. પોતે છે એ એવું વિચારે છે કે આ વૃદ્ધાવસ્થામાં એના માતા પિતા છે એને ઘરનો આશ્રય હોય, ઘરનું પોતાનું ઘર હોય, ભલે પછી એ ભૂખ્યા હોય, પૂરા કપડા પહેરવા ન મળતા હોય, પરંતુ એ એન્ડ સમયે વૃદ્ધાવસ્થા છે એટલે એ મૃત્યુ સમય સુધી પોતે પોતાનો આશ્રય હોય ત્યાં એ રહે એવું લેખકનું માનવું છે કે ઘર વગરના એના માતા પિતાને આવું મને એને કરવા નથી, વૃદ્ધાવસ્થામાં એના માતા પિતાને એનું જે આશ્રય છે એના વિના કરવા નથી. એટલે એના માતા પિતાને પોતે એવું વિચારે છે કે મારા લીધે એ ઘર વેચે નહીં. મેં ઉસે તુમ્હે ચિંતિત કરને કા કારણ નહીં બનના ચાહતા, પર યહી યહ ભી નિયતિ કા એક વ્યંગ્ય હૈ કે મેરે માતા પિતા દોનો મે સે કિસી કો અપની છત કે નીચે અપની અંતિમ શ્વાસ છોડને કા યોગ નહીં બના થા. ના જાને રામ કહા લોહ લાગે માટી, પર ઉસ સમય મે કૈસે જાનતા. પોતે છે એ અત્યારે એવું વિચારે છે કે એના માતા પિતા છે એ અંતિમ સમય સુધી પોતાના જ ઘરમાં રહે, પોતાનો જે ઘર છે આશ્રય છે ત્યાં જ રહે, પરંતુ લેખકને છેલ્લે લેખક છે એ અત્યારે જ્યારે પોતે છે લખતા હોય છે ત્યારે પોતે શું કહે છે તો કે છેલ્લે એના માતા પિતા છે એને બેમાંથી એક પણ ને છે એ પોતાનું ઘર છે નસીબમાં હતું નહીં, પણ અત્યારે લેખક છે જાણતા હતા નહીં. और एक दिन मुझे वह रास्ता दिखाई दिया जिस पर अपने बल पर चलकर मैं अपनी चिंताएं समाप्त कर सकता था, किसी के लिए विशेषकर श्यामा के लिए मैं कोई चिंताएं नहीं छोड़ूंगा. इस संकल्प ने मुझे दृष्टि भी दी बल भी दिया. પોતે છે એ શું કરે છે તો કે એને હવે એક રસ્તો મળી જાય છે અને પોતાને જીવવું જ છે, જીવીને જ બતાવવું છે, ખાસ કરીને બીજા કોઈ માટેથી નહીં પરંતુ શ્યામા માટેથી એને જીવવું જ છે. એટલે પોતે છે એ શું કરે છે તો કે પોતે છે એક સંકલ્પ કરે છે કે હવે મારે જીવીને બતાવવું છે, શ્યામા માટેથી જીવવું છે, આવો એને સંકલ્પ કર્યો છે શ્યામાને ચિંતિત કરવી નથી. મેને ડોક્ટર બી કે મુખર્જી કે પાસ જાકર કહા, ડોક્ટર સાહેબ આપકા ઇલાજ બહુત મહેંગા હૈ, મેરે પાસ આપકે ઇલાજ કે લિયે પૈસે નહીં હૈ. અને પોતે છે એને નવો રસ્તો કંઈક મળી ગયો હોય એની જેમ પોતે છે એ જે ડોક્ટરની દવા લીધી હતી કે મુખર્જી પાસેથી એને ઈલાજ ચાલુ કર્યો હતો. હજી 15 દિવસ જ થયા છે, ઈલાજ છે એનો ખર્ચ ખૂબ જ છે એટલે ઘર ખાલી થઈ ગયું છે. હવે પોતે છે એ જ ડોક્ટર પાસે પાછા જાય છે અને ત્યાં જઈને શું કહે છે કે ડોક્ટર સાહેબ આપકા ઈલાજ બહુત મહેંગા હૈ, તમારો ઈલાજ છે એ મને પોસાતો નથી, એમાં ખૂબ ખર્ચો થઈ ગયો છે, ખૂબ જ મોંઘો છે તમારો ઈલાજ. આવું પોતે છે ત્યાં જઈને બોલી દે છે. હવે પોતે એવું પણ કહે છે કે તમારા ઈલાજ તમારી જે દવા લીધી છે તમારી પાસેથી જે ઈલાજ કરાવું છું એના પૈસા હવે મારી પાસે છે નહીં. આવું જ્યારે ડોક્ટર સાંભળે છે ત્યારે ડોક્ટર શું કહે છે જોઈએ. इसके पूर्व की मैं कुछ और कहूँ या पूछू, उन्होंने अपने बदनाम मोहपट स्वभाव से कहा,
અહીંયા આપેલું છે બદનામ મોફટ સ્વભાવ અને સ્પષ્ટ બોલવાવાળા જે ડોક્ટર છે બીકે મુખર્જી એ પોતે છે શું કહે છે પૈસે નહીં હે તો જાઓ મરો લેખક છે એ કહે છે ડોક્ટર પાસે જઈને કે તમારો ઈલાજ ખૂબ જ મોંઘો છે મારી પાસે પૈસા છે નહીં તમારા જે દવા લખો એ દવાના ઈલાજ માટેના પૈસા નથી હજી લેખક કંઈક આગળ કહેવા જાય પહેલા જ ડોક્ટર છે પોતાનો સ્પષ્ટપણે બોલવાવાળો જેનો સ્વભાવ છે એ સ્વભાવ મુજબ લેખકને સંભળાવી દે છે અને કહે છે કે જા પૈસા નથી ને તો મરો શું કહે છે પૈસા નથી તો મરો આવું લેખકને કહી દે છે અને લેખકને એ વાક્ય છે એ ખૂચે છે એને ગમતું નથી મુજે જીને મે ચુનૌતી સે હી બળ મિલતા હે ચુનૌતી યાની લલકાર વે યદી મુજે 100 વર્ષ જીને કા આશીર્વાદ ભી દેતે તો શાયદ જીને કે લિયે મે સંઘર્ષ કરને કા મુજ મે ઇતના બળ ન આતા જીતને જીતના મેને ઉસકે જાઓ મરો શબ્દ સે સચિત કિયા પોતે છે ઈ શું કહે છે તો કહે છે કે સંચય કિયા સોરી તો પોતે છે ઈ કહે છે કે જ્યારે જીવનની અંદર કોઈ આપણને આવી ચુનૌતી આપે લલકારે છે ત્યારે જ જીવનમાં છે એ સંઘર્ષ કરવાની છે આપણામાં હિંમત આવે છે કદાચ ત્યારે છે એ ડોક્ટરે બીકે મુખર્જીએ લેખકને 100 વર્ષ જીવો એવા આશીર્વાદ આપ્યા હોત ને તો લેખક છે એ જીવવા માટે જરા પણ સંઘર્ષ કરે નહીં અને જીવે પણ નહીં પરંતુ એને જે શબ્દ જે છે કે જાઓ મરો એ શબ્દથી એને જાણે કે લેખકને જાણે કે ડોક્ટર એને ચુનૌતી આપી છે એને લલકાયા છે હવે એને જીવીને બતાવવું છે કોને જીવીને બતાવવું છે ડોક્ટરને જીવીને બતાવવું છે કે એના ઈલાજ વિના એની દવા વિના પોતે છે એ જીવી જાય છે એવું પોતાને બતાવવું છે સંચય ક્યા યાની એકત્ર ક્યા લડકપણ લડકપણ યાની અહીંયા બચપણ કીધું છે લડકપણ મેં મેરે પડોશી બાબુ મુક્તા પ્રસાદ ને લુઈ પુણે કે પાણી કે ઈલાજ સે મુજે પરિચિત કરાયા થા પોતે છે એ હવે બીકે મુખર્જી નો જે ઈલાજ છે એ છોડી દે છે એની દવા છોડી દે છે અને હવે પોતે છે એ પોતાના નાનપણ ની અંદર એક એના પડોશી છે જેનું નામ છે મુક્તા પ્રસાદ એમને છે એને કંઈક લોહી કોને ના પાણી જે છે ઈલાજ છે એનાથી પરિચિત કરાવેલો હતો યાની કે પાણીનો ટબ ભરી અને પાણીના ટબની અંદર છે બેસવાનો એવો ઈલાજ છે એનાથી એને પરિચિત કરાવેલા હતા મેરી એસી બીમારી કે લીએ ઠંડે પાણી કે ટબ મે બેઠકર સ્વિચ બાથ લેને કા વિધાન થા એલોપેથી યાની અંગ્રેજી ઉપચાર એલોપેથી મે ક્ષય કે રોગી કો દૂધ ઘી મક્ખન અંડા અધિક સે અધિક દિયા જાતા હે ઉને કે ઈલાજ મે ચિકન ચિકના મના થા સિર્ફ કચ્ચી સબ્જીયા ફળ ભીગે ચને ગેહું આદિ પર રહના થા પોતે છે એ હવે શું કરે છે તો કે પોતાનો જે આ ઈલાજ છે ને એની અંદર શું કરવાનું છે તો કે ઠંડુ પાણી ભરી અને એક ટબની અંદર પોતાને છે એ બેસવાનું છે અને હવે પોતે છે એ કહે છે કે જે એને અંગ્રેજી ઉપચાર કરાવેલો હતો જેને અહીંયા શું કીધું છે તો કે એલોપેથી ઉપચાર જે કરતા હતા એને ખૂબ મોંઘો પડતો હતો એમાં એ પોતે શું ખાતા હતા તો કે દૂધ ઘી માખણ અને અંડા હવે એ બધું જ છે એ ખર્ચાળ છે જ્યારે આ એને જે ઠંડા પાણીની અંદર બેસી અને કોનેનો જે ઉપચાર ચાલુ કર્યો છે એની અંદર શું ખાવાનું છે તો કે કાચા છે એ પોતાને છે શાકભાજી છે પછી તો કે ફળ છે અને પલાળેલા ચણા છે આ બધું છે એને ખાવાનું છે ઘઉં છે પલાળેલા ઘઉં ચણા કઠોળ છે એ પલાળીને ખાવાના છે કે જે બધું જ ઘરમાંથી એને છે એ ફણગાવીને ખાવાનું હોય છે અને કા શાકભાજી છે અને ફ્રૂટ છે એ ખાવાનું કહે છે તો એના કરતાં અંગ્રેજી ઉપચાર કરતાં એને છે આ ઉનેનો જે ઈલાજ છે એ ઘણો બધો સસ્તો પડે એવું એમને લાગે છે ગેહું આદિ પર રહના હતા ન દવા પર કુછ ખર્ચ ન ખોરાક પર કુછ ખર્ચ યહી ઈલાજ તો મેરી સ્થિતિ કે અનુકૂળ થા ઓર કામકાજ સાધારણ કિયે જાના થા પોતે છે શું કહે છે તો કે ખાવા પીવામાં કોઈ ખર્ચો નથી અને દવામાં પણ કોઈ ખર્ચો છે નહીં બસ લેખકને આ ઈલાજ છે એ પરવડે એવો હતો એની પરિસ્થિતિને અનુરૂપ હતો પોતે છે એ શું કહે છે અને આ ઈલાજની અંદર થોડો
ઘણું તમે છે કામ પણ કરી શકો છો, એટલે લેખક છે હવે પોતે છે કામ પર પણ છે એ જઈ શકે એમ હતા. મેને જીકે મુખર્જી કા નુસખા ફાડ ડાલા ઓર પુને કે અનુસાર શિષ્ટ બાત આરંભ કિયા. પોતે છે શું કરે છે તો કે હવે પોતે વિકે મુખર્જી જે છે એનો ઈલાજ છે એને છોડી દે છે અને પોતે છે એ શું કરે છે તો કે પોતે છે કે આ પુણેવાળો જે છે એ ઈલાજ છે એ ચાલુ રાખે છે અને પોતે છે એને આ ઈલાજ છે એ પરવડ્યો પણ છે એટલે પોતે આ ઈલાજ ચાલુ રાખે છે. શું કામ તો કે આ ઈલાજની અંદર કોઈ પણ જાતનો ખર્ચો નથી, નથી દવા દારૂનો કોઈ ખર્ચો કે નથી ખાવા પીવાનો કોઈ ખર્ચો. ક્યાં ઈલાજની અંદર તો કે પુણેનો જે ઈલાજ છે કીધેલો છે એની અંદર શું કરવાનું છે તો કે ઠંડા પાણીનો ટબ ભરીને બેસવાનું છે અને ખોરાકની અંદર તો કે કઠોળ છે ભણગાવવાના છે, શાકભાજી ખાવાના છે અને ફ્રૂટ ખાવાનું છે. તો એ લેખકને પોસાય એમ છે. જ્યારે બીકે મુખર્જી વાળો ઈલાજ હતો એની અંદર મહેંગી મહેંગી દવાઓ આવતી હતી અને ખાવાનું પણ છે એ માખણ ને ઘી ને પોતાને છે અંડા ને આવું બધું છે એ ખાવાનું કીધેલું હતું કે જેમાં એને ખર્ચો છે એ વધી જતો હતો. હવે લેખક છે એ પોતે છે એ બીકે મુખર્જી નો ઈલાજ છે તે છોડી દે છે અને પોતે છે એ ઠંડા પાણીનો ટબ ભરીને બેસવાનો ઈલાજ છે તે ચાલુ રાખે છે. બાળકો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ પીરિયડની અંદર આપણે જોશું કે લેખક છે એ આ ઈલાજ છે એ ચાલુ કરે છે તો એમાં એમને સફળતા મળે છે કે શું છે. નેક્સ્ટ પીરિયડની અંદર જોશું. થેન્ક યુ. જય મામાદેવ.